કોરોના કાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી ગઈ છે. કોરોનામાં જ્યારે દેશની આરોગ્ય વ્યવસ્થા હચમચી ગઈ છે, રોજે રોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે, એવામાં આ સર્વેના પરિણામોને લઈને ખાસ નવાઈ નથી. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને 2019માં 3 દાયકા બાદ ભારે બહુમત સાથે ફરી વડાપ્રધાન ચૂંટાયા. જે કે ભારતમાં કોરોના મહામારી દરમિયાન સરકારની અનેક નિષ્ફળતાઓ સામે આવી છે. દેશની આરોગ્ય વ્યવસ્થાએ તેમની ચરમસીમા સુધી પહોંચી ગઈ. આ સપ્તાહે દેશમાં કોરોના સંક્રમણના કેસો 2.5 કરોડને પાર પહોંચી ચૂક્યા છે. અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે પીએમ મોદીની લોકપ્રિયતાને લઈને આ સર્વે કર્યો છે. મંગળવારે તેના તારણો જાહેર કરાયા હતા. મોર્નિંગ કન્સલ્ટે ઓગસ્ટ 2019માં મોદીની લોકપ્રિયતાને લઈને સર્વે કરવાની શરૂઆત કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમની લોકપ્રિયતામાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. પીએમ મોદીના રેટિંગ આ સપ્તાહે 63% છે. એપ્રિલ મહિનાની સરખામણીએ તેમાં 22 પોઈન્ટનો ઘટાડો થયો છે. સર્વે પ્રમાણે મહાનગરોમાં કોરોનાના વધતા પ્રકોપને કારણે લોકો તેમના નેતૃત્વથી નારાજ છે. મોદી સરકારનું કહેવું છે કે કોરોના મહામારીને લડત આપવા માટે સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે. આ મહિને UGOV નામની એજન્સીએ પણ મોદી સરકારને લઈને સર્વે કર્યો હતો. આ સર્વેમાં પણ મહામારીનો સામનો કરવામાં સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. સર્વેમાં સામેલ માત્ર 59% લોકોએ કહ્યું કે સરકાર આ સંકટનો સામનો કરવામાં સારું કામ કરી રહી છે. કોરોનાની પહેલી લહેરમાં 89% લોકોનું માનવું હતું કે સરકારની કામગીરી સારી હતી. ભારતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે 4,529 લોકોના મોત થયા છે. એક દિવસમાં મૃત્યુનો આ સૌથી મોટો આંક છે. જો કે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 32.26 લાખ લોકોના મોત થયા છે.